છીએ દિલ્હી મોટોરોલાનો ઇવેન્ટ છે. એટલા પણ લોકો પ્લેનમાં નથી બેઠા અથવા તો ફ્લાઇટમાં જઈને બેસવું છે, આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે એરપોર્ટમાં શું હોય, ફ્લાઇટમાં અંદર કેવું હોય હું તમને બતાવું. મારે વિન્ડો સીટ આવી ગઈ છે, અહીંયાથી હું તમને બતાવતો રહીશ કઈ રીતે ટેક ઓફ થાય, કઈ રીતે લેન્ડ કરે, એ બધું તમને આ બ્લોગમાં જોવા મળશે. આ એક બસ જેવું જ હોય છે, આમાં કાંઈ નવીન નથી હોતું. તમે જો ખરેખર આમાં છે ને આપણે એસટી હોય ને એની કરતાં ઓછી જગ્યા છે. અત્યારે જે છે આપણે જમીનનો સંપર્ક મૂકી અને હવાઈ યાત્રા કરી રહ્યા છીએ. ભાઈ અહીંયા ખાવાનું છે ને તમે જુઓ, આમાં મને ખબર નથી પડતી કઈ વાનગી કઈ છે, હવે આમાંથી ખાવું છું. વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી, આપની સાથે હું વિવેક, તમને બધાને મારે જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. સો કરન્ટલી અમે છીએ અત્યારે અમદાવાદના એરપોર્ટ ઉપર અને જઈ રહ્યા છીએ દિલ્હી. હવે તમને એમ થાય સડનલી કેમ જવાનું થયું, તો ભાઈ અમારી ફિલ્ડ જ એવી છે કે અમારે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય. સો એમાં થયું છે એવું કે સડનલી હું જવાનું થાય ટ્રીપ ઉપર અને મારે ઇન્વિટેશન આવ્યું મોટોરોલાનું કે દિલ્હીમાં એનો એક ફોન લોન્ચ થવાનો છે અને ઇવેન્ટ છે. સો અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું, અમદાવાદ એરપોર્ટ ઉપર છું અને સિક્યુરિટી ચેકિંગને બધું કરી દીધું છે. મારે વ્લોગ પહેલાં શરૂ કરવો હતો પણ સિક્યુરિટી ચેકિંગમાં ને એમાં છે ને ફોન ને એવું બધું મૂકવું પડે, એટલા માટે છે ને મેં વિચાર્યું કે હું પછી નિરાતે જ તમારી સાથે કનેક્ટ થાવ. સો અત્યારે અમે જઈ રહ્યા છીએ, સિક્યુરિટી ચેકિંગને બધું થઈ ગયું છે. એમાં થયું છે અમારી ફ્લાઇટ હતી 11:20 અને ડિલે થઈને 11:40 થઈ છે અને મારી સાથે છે દીપેશભાઈ ટેક ગુજરાતી, તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા જ હશો. ગુજરાતમાંથી અમે બે અત્યારે જઈ રહ્યા છીએ દિલ્હી મોટોરોલાનો ઇવેન્ટ છે, એક એનો ફ્લેગશિપ ફોન લોન્ચ થાય છે. સો ત્યાં જઈએ છીએ, હવે ત્યાંથી પછી આગળની ટ્રીપ છે એ બધું તમને વ્લોગમાં ધીમે ધીમે કહેશું. 1.25 કલાકના વેઇટ પછી અત્યારે અમારે હવે બોર્ડિંગ ચેકિંગ કરવાનું છે. તમે જો લાઈન જ એટલી છે અને આવી ગઈ છે અમારી ફ્લાઇટ. હવે ફ્લાઇટમાં જલ્દી બેસીને દિલ્હી પહોંચીએ અને આરામ કરીએ થોડો, જલ્દી આ ચેકિંગ કરીએ. પણ લાઈન જો ખરેખર બહુ વધારે છે, દિલ્હી જવાવાળા એટલા બધા લોકો છે ને ડેઇલી બેઝિસમાં અહીં આજે ખબર પડી. આગળ જઈએ છીએ, અહીંયા એક ફોલોઅર્સ મળી ગયા તો એની સાથે થોડોક વાત કરતો હતો, અહીંયા પણ ગર્દી છે યાર. સો ફાઇનલી વી આર એન્ટરિંગ ઇન ધ ફ્લાઇટ. તમે જોઈ શકો એમ આવી રીતે અહીંયા જવાનું હોય, જેટલા પણ લોકો પ્લેનમાં નથી બેઠા અથવા તો ફ્લાઇટમાં જઈને બેસવું છે, આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે એરપોર્ટમાં શું હોય, ફ્લાઇટમાં અંદર કેવું હોય હું તમને બતાવું. અહીંયા એર હોસ્ટેજ ઊભા છે, તમે પણ જોઈ શકો છો, ગર્દી છે એટલે નહીં દેખાય એટલા બધા. સો વાંધો નહીં, હું તમને આગળ બતાવું. તો તમે જોયું એમ આ એક બસ જેવું જ હોય છે, આમાં કાંઈ નવીન નથી હોતું. તમે જો ખરેખર આમાં છે ને આપણે એસટી હોય ને એની કરતાં ઓછી જગ્યા છે. સો અત્યારે વાગ્યા છે 11:25, હવે ટેક ઓફ થઈને આપણે દિલ્હી પહોંચવાનું છે. પહોંચવાનો ટાઈમ લખેલો હતો 1:20 અરાઉન્ડ અથવા તો 1 વાગ્યા આસપાસ, 1.5 કલાક જેવું થાય છે. પણ હું તમને છે ને એ પહેલાં બતાવી દઉં કઈ રીતે બેસવાનું હોય અને કઈ રીતે સિટિંગ વ્યવસ્થા હોય આમાં. સો અત્યારે ખુરશીની પેટી કેમ બાંધવાની હોય એ બધું હમણાં એર હોસ્ટેજ બધું સમજાવ્યું, એ પહેલાં હું તમને સમજાવી દઉં. તો આ જે છે બેલ્ટ છે, આને આમ કંઈ નામ ક્લિપ કરી દેવાનું એટલે થઈ ગયું, અને પછી અહીંથી આમ તમે ટાઈટ લૂઝ કરી શકો અને પછી આમ ખોલી શકો. બસ આ ખુરશીની પેટી બાંધી એટલે આ હોય, આમાં કંઈ નવીન ન હોય. એટલે તમે જો પ્લેનમાં આવો તો ખબર ન હોય તો આવી રીતે કરજો, અધરવાઇઝ એર હોસ્ટેજ છે એ તમને બહુ મસ્ત રીતે સમજાવશે અને બધા ન્યા જ જોતા હોય. એટલે હવે સમજાવે ત્યારે હું તમને બતાવીશ, બાકી જોઈએ છે આ રીતે ટ્યુટોરિયલ આપતા હોય છે અને આમાં આપાતકાલીન સ્થિતિમાં શું કરવું એ પણ તમને ખબર હોય છે. હવે આપાતકાલીન સ્થિતિ એટલે ઇમરજન્સી કે લેન્ડ કરવાનું થાય એવું બધું હોય, આ રીતે બધું આપતા હોય છે. સો આ રીતે એર હોસ્ટેજ છે એની ડ્યુટી કરતા હોય છે, આ રીતે ટ્યુટોરિયલ આખું સમજાવે. જો પ્લેન ધીમે ધીમે હલે છે અને હવે થશે ટેક ઓફ, ટેક ઓફ થતાં જ 10-15 મિનિટ જેવું થઈ જશે આરામથી. સો બસ પછી હવે ટેક ઓફ થાય એ હું તમને બતાવીશ. ફાઇનલી અત્યારે ફ્લાઇટ ટેક ઓફ થઈ રહી છે. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે પેટમાં ઓલું કંઈ થાય, તો આ પહેલી વાર જે હોય એને થાય, અને મને પણ ક્યારેક થાય કે આમ ટેક ઓફ થાય ત્યારે આમ ટૂંકમાં તમે સમજી ગયા છો શું થાય. અત્યારે તમે આ ખાલી જુઓ કઈ રીતે ટેક ઓફ થાય છે. અત્યારે જે છે આપણે જમીનનો સંપર્ક મૂકી અને હવાઈ યાત્રા કરી રહ્યા છીએ. આ બધો નજારો તમને આવું દેખાય અહીંયાથી. અને આ એક વાત એ પણ છે કે જે પહેલી વાર હશે અથવા તો જેને કાનમાં પ્રોબ્લેમ હશે અને કાનમાં ધાક પણ પડી જાય, કારણ કે મને તો એ પડી જ જાય છે હર વખતે, એટલે હમણાં હું ઇયરબડ્સ પહેરી લેવાનો છું. પણ અત્યારે તમે આ ખાલી વ્યૂ જોવો,
કારણ લોકો કહેતા હોય કે ફ્લાઇટમાં કેવું દેખાતું છે, તો આવું હોય, આમાં બીજું કંઈ નવીન ન હોય. તો જેમ તમે જોયો, એમ અહીંયા હું 10-15 મિનિટથી નખરું આ જોયા રાખું છું, અને આમાં હવે કંટાળો આવે છે. અને તમે જોયો એમ એર હોસ્ટેજ છે, હવે બધે પાછળને આગળ મીલ સર્વ કરી રહ્યા છે. અમારે શું આવે એમને નથી ખબર, હવે કંઈક ખાધા જેવું આવે તો સારું છે. થેન્ક યુ. આપણું મીલ જે આવી ગયું છે, મીલ તો નથી, આ નાસ્તો કહેવાય છે. તમે જો આ છે ઓરેન્જ જ્યુસ અને આ છે સેન્ડવિચ. દીપેશભાઈને સેમ મેનુ છે, અને ટૂંકમાં આમાં હવે મારે જ ખાલી આ જ્યુસ પીવાનું છે, કારણ કે આમાં છે પનીર ભૂરજી, એટલે અમે ઓનિયન ગાર્લિક છે, એટલે હવે એ તો એમને પડી રહેશે, કાંઈ વાંધો નહીં. એટલી ભૂખે નથી લાગી, હમણાં દિલ્હી પહોંચી જશું. સો ફાઇનલી હવે દિલ્હીમાં લેન્ડ થવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો, નકરી બિલ્ડિંગ જ દેખાય છે તમને, અહીંયાથી નહીં દેખાય કારણ કે બહુ ઝૂમ કરવું પડશે. નકરી બિલ્ડિંગ જ છે દિલ્હીમાં. દિલ્હીમાં ગરમી બહુ હોય છે એવું કહે છે બધા. હવે અમે જઈએ, અનુભવ કરી શું છે ને શું નહીં, પછી તમને કહું. જલ્દી લેન્ડ કરાવે અને અમે હોટલે જઈને આરામ કરીએ, એટલું હવે થાકી ગયા છે. ફાઇનલી ફ્લાઇટ અત્યારે લેન્ડિંગ કરી રહી છે, અને હવે તમે જો અત્યારે આપણે કેમ કાર ચાલતી હોય, આપણે તો સાવ નિરાશ. દીપેશભાઈ સાવ નિરાશ, આ બધા ઉતરી જાય, સમય એમ લાગે કે જગ્યા થઈ ગઈ પછી જવાનું. ગરદીમાં ઉભું થઈને કરવું હું, એટલે તમે જો આવતા હોય ને તો ધ્યાન રાખજો, સાવ નિરાશ, ક્યાંય પણ ઉતાવળ કરવાની, શાંતિથી. આપણને કઈ લઈને વયા નહીં જાય, વયા જાય એને જ ખોટ જાય. આપણે હું એટલે નિરાય તે ઉતરશું આપણે. થેન્ક યુ. સો હવે આપણે જઈ રહ્યા છીએ બહાર. અહીંયા ઇન્ડિગોની બસ હશે, લગભગ બસમાં જવાનું થશે. બસ જ છે, જો આ બસ છે એની અંદર બેસી ને અહીંયાથી આપણે જવાનું છે પાછું એરપોર્ટનું જે મેઇન, જ્યાંથી આપણે એક્ઝિટ કરવાનું છે. ઘણી જગ્યાએ એવું હોય છે કે તમે ડાયરેક્ટ એરપોર્ટની અંદર જ એક્ઝિટ કરી શકો, અને ઘણી જગ્યાએ એવી બસની સિસ્ટમ પણ હોય છે. પ્લેનમાંથી ઉતરીને બસમાં બેસવાનું, બોલો લ્યો શું કરવું તે. આમાં અને ગરદી પાછી અહીંયા બહુ વધારે, આપણે અહીંયા ઊભા છીએ. સો આવી બસ હોય આખી, આ સો આવી બસ હોય અને અહીંયા આપણે એસટી બસ સ્ટેશન ચાલીને ઊભું રહેવાનું, ના બેસવાની જગ્યા પણ છે. પણ અત્યારે શું ખોટું, આપણે 2 મિનિટ હતું અહીંયા બેસવું એમ. અહીંયા છે ને પ્લેનના પણ કાચની સાફસફાઈ થતી હોય, તમે જુઓ એટલા ભાઈ છે ને આ પ્લેનના કાચની સાફસફાઈ કરી. આપણે કેમ ગાડીની કરીએ, એમ પ્લેનમાં જરૂર પડે ને પાઇલટને દેખાય હું, એટલે આવી બધી સિસ્ટમ. હા હા હા. સો ફાઇનલી વી હેવ રીચ ધ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એટ દિલ્હી. હવે અમે એક્ઝિટ કરીએ. કેબવાળા બિચારાએ મને 4-5 ફોન કર્યા કે ક્યારનો ઊભો છું. મેં કીધું એ ઉતાવળ છે, હવે જો આવી રીતે બધાએ એક્ઝિટ કરશે. સો ફાઇનલી આપણી આ કેબ છે, આપણે એમાં બેસીને જઈએ છીએ અંદાજ હોટલમાં, વાંધો નહીં ચાલો બેસીએ. હવે ફાઈનલી થાકી ગયા છીએ અને હવે 5 મિનિટ અહીંયાથી હોટેલ છે. સો જલ્દી જ પહોંચી જઈશું અને ત્યાં જઈને લંચ કરવાનું છે. લંચ 3:30 સુધી અવેલેબલ છે. તો અને અત્યારે વાગ્યા છે 1:48, 1:45 જેવું થયું છે. સો ત્યાં જઈને ચેક ઇન કરીશું. ફાઇનલી હોટેલમાં તો હું આવી ગયો છું, ને દીપેશભાઈ કંઈ દેખાતા નથી. મને હવે એને ગોતવા કે શું કરવું, કારણ કે અત્યારે તમે જો આ રીતનું બધું છે. એમાં દીપેશભાઈને 1 મિનિટ ફોન કરીને પછી પૂછી લઉં ક્યાં છે. દીપેશભાઈને ફોન કર્યો તો એ હજી એન્ટર થયા છે, લગભગ આવી ગયા છે. તો હવે આવે એટલે પછી ચેકિંગની પ્રોસેસ શું છે એ કરીએ. પછી લાગી છે ભૂખ, ખાવાનું ભાઈ અહીંયા જૈન મળી જાય ને મને ઓનિયન ગાર્લિક વગરનું તો સારું છે, બાકી બિસ્કિટ ને એવું ખાવું પડશે. તો એ પાછળ અહીંયા જે રિસેપ્શનિસ્ટ છે એને હું પૂછી લઉં ચેકિંગનું શું છે, મને પણ ખબર નથી. હવે જોઈએ શું કરવાનું. દીપેશભાઈ આવી ગયા છે. સો દીપેશભાઈને અમે બંને મળીને અહીંયા પૂછીએ કે કઈ રીતનું છે. સો અમે પૂછ્યું અને હવે અહીંયા છે નીચે ટોલના ઇવેન્ટનું આજે તમને બેનર દેખાય છે, અહીંયા અમારે ચેકિંગ કરવાનું છે. હોપફુલી આજે છે ભાઈ ત્યાં જ ચેકિંગ કરીશું. હું ચેકિંગ કરી રહ્યો છું. અહીંયા જે છે મારું નામ, ઈમેલ આઈડી અને બધું નાખવાનું છે. સો અત્યારે હું કરું છું. સો આપણે જવાનું છે 558. હોટેલ મોટી હોય એટલે આ તકલીફ રહે યાર. તમે જો એમાં કંઈ ગોતવા આગ્રા પડી જાય. વાહ, અહીંયાથી સારો વ્યૂ છે.
યુ તો ઠીક છે, પેલા 558 નંબરના રૂમમાં જઈને આપણે છે ને ફ્રેશ થાય થોડા. હું છે ને ફટાફટ અત્યારે મૂકીને પછી તમને નિરાતે રૂમ ટૂર કરાવું. મને એવું લાગે છે કે કોઈક અંદર છે, હવે ખબર ને પડે, કારણ કે હમણાં મેં ખોલ્યું એટલે ટીવી શરૂ હતું, તો શું કરવાનું મૂંઝાઈ ગયું છે, એકવાર ચેક કરી લઉં. સો ભાઈ, થયું તું એવું કે હકીકતમાં ટીવી શરૂ છે, તમે જો આપણો રૂમ છે, હમણાં હું તમને નિરાતે બધું બતાવું, પણ અહીંયા છે ને ટીવી શરૂ હતું એટલે મને લાગ્યું કે અહીંયા કોઈક છે, એટલે ઓબ્વિયસલી આપણને તેમ થાય ને કે આ રૂમમાં કોણ ઓલરેડી છે, પણ હકીકતમાં એમદમ ટીવી શરૂ છે, હવે અહીંયા કંઈ છે નહીં ને. કાંઈ વાંધો નહીં, હું તમને રૂમ ટૂર કરાવવા બધું નિરાતે બેગ મૂકીને. સો અત્યારે મને એવું લાગ્યું કે રૂમ ટૂર તો હું કરાવી દઉં, પણ જલ્દી જલ્દીમાં થશે, એટલે આ વ્લોગ પછીનો જે વ્લોગ આવવાનો છે એ સ્પેશિયલ આ હોટેલનો જે રૂમ ટૂર છે એનો મને કરવાનો વિચાર આવ્યો છે. સો તમને આરામથી બધું સમજાવી શકીશ, ત્યાં સુધી જુઓ અહીંયા મીઠાઈ પણ છે, એટલે આ મીઠાઈ પણ તમે ખાઈ શકો છો, અને અહીંયા એ આપણે કંઈ પીતા નથી. દિલ્હી બાજુ શું બધું ચલણ હોય, પણ આપણે તો એવું કાંઈ હોય નહીં. એટલા માટે મોટો એજ 50 Pro, તો એ સ્માર્ટફોનનો ઇવેન્ટ આવતીકાલે છે, એમાં ઘણા બધા ક્રિએટર્સ આવવાના છે, એની સાથે પણ હું તમને મુલાકાત કરાવીશ. સો બસ બન્યા રહેજો, મજા આવશે, અને હવે જમવા જવાનું છે એ હું તમને બતાવવાનો છું. અને આ રૂમ ટૂરનો વિડીયો તમને આ વ્લોગ પછી જોવા મળશે, ખૂબ જ મજા આવવાની છે, કારણ કે રૂમ એકદમ પ્રીમિયમ છે, એકથી એક હાઈ લેવલની ક્વોલિટી છે. સો સ્ટે ટ્યુન્ડ, ત્યાં સુધી હું હવે થોડો ફ્રેશ થઈ જાઉં. તો માંડ માંડ હું અને દીપેશભાઈ ભેગા થયા, એમાં થયું એવું કે કી અમારી મારી હાલતી નહોતી લિફ્ટમાં. દીપેશભાઈ શું ખાશું હવે આપણે, જે મળે આ બધું આખું જો કિચન છે યાર, આમાં મને યાર ખાધા જેવું પૂછવું પડશે, જઈને બનાવી દઉં. હાલો બીજું શું ભાઈ, અહીંયા ખાવાનું છે ને તમે જુઓ, આમાં મને ખબર નથી પડતી કઈ વાનગી કઈ છે, હવે આમાંથી ખાવું છું. એમાં એકચ્યુઅલી એવું છે કે હું ગુજરાતી બોલું છું, હવે ખબર નહીં આ લોકોને ગુજરાતી આવડે છે કે નહીં, એટલે હું અહીંયા શૂટ કરું છું. ભાઈ અહીંયા ભરેલા રીંગણા મળી ગયા, જુઓ ભરેલા ભીંડા, ગુજરાતી ફૂડ અહીંયા છે. વિધાઉટ ઓનિયન ગાર્લી બન શકતા હૈ? તો કરન્ટલી કુછ અવેલેબલ હોગા વિધાઉટ ઓનિયન ગાર્લી? હું જોઉં છું કંઈક મળે તો ખાઈએ. બાકી તમે જોયે આ પનીર છે, આ છે કંઈક પનીર, અહીંયા બધું લખેલું છે. સો આ બધું ફૂડ છે, અરે આ નથી જવા, ત્યાં નથી જવા જેવું. ભાઈ મારા માટે પનીરનું સ્પેશિયલ શાક બનાવે છે, 25 મિનિટ જેવો સમય લાગશે એવું કીધું છે, ત્યાં સુધી આમાંથી જોઉં કંઈક મને સલાડ અથવા એવું કંઈ મળી જાય તો એ ખાવાનું કંઈક શરૂ કરું, કારણ કે દીપેશભાઈને ભૂખ લાગી, પાપડને એવું તો ખવાય તો એવું કંઈક ખાવા લો. ભાઈ મને લાગે છે ભૂખ અને આ જલ્દી આવે તો સારી બાબત છે યાર, કારણ કે હું કંટાળી ગયો, પાપડ ખાઈ ખાઈને હવે પેટ ભરાઈ ગયું અડધું, હવે જલ્દી કંઈક આવે તો જમીએ. તો ફાઇનલી 20-25 મિનિટ વેઇટ કર્યા પછી મારું શાક જે છે આ સબ્જી આવી ગઈ છે, પનીરની સબ્જી છે ને દાલ છે. એમ એવું છે બધું જે ફૂડ છે ને આમ તો એ જઈને બનાવી દે, પણ આમ ક્લોઝ કરવાનો ત્યાં સમય થઈ ગયો છે, 3:30 સુધીની લિમિટ હોય, એટલે ઓલરેડી 3 વાગી ગયા છે, એટલે ભાઈ કે ભાઈ કાલે બનાવશો, હવે કાલની વાત કાલે, અને હવે જલ્દી આ ખાઈએ એટલે ભૂખ થોડીક ઓછી થાય ને પછી સૂઈ જઈએ, શું કરીએ કાંઈ ખબર નથી, કારણ કે આજે આખો દેઈને છીએ, જોઈએ ક્યાંક જવાનું થાય તો જઈશું, અધરવાઇઝ તમને વ્લોગમાં બતાવતા રહીશું. સો આજે તમને દેખાઈ રહ્યા છે ને આ બધા ડેઝર્ટ હતા, એમાં આ જે હતું ને આ જે આ લખ્યું હતું મેંગોનું, એટલે મને એમ કે મેંગો કેરી બેરી હશે સિઝનની પહેલી ખાઈશ, તો આમાં કાંઈક અલગ જ નીકળું, વાળું કેરી જ ન નીકળે. પછી મેં આ ચોકલેટનું એક ખાધું. દીપેશભાઈ આ બોટલ ખોલે, શું છે આમાં યાર? ના ના પાણી છે ને, બાકી અમે થોડા યાર પી, નોર્મલ વોટર છે એટલે પાણી પી લઈ, અને પછી હવે થોડાક આટા મારીને રૂમમાં જશું અથવા શું કરશું એમને નથી ખબર, કારણ કે આજે યાર ખબર જ નથી પડતી, ફ્રી જ છીએ. હા સો જમીને જસ્ટ હજી રૂમમાં આવ્યો છું, અને મેં અને દીપેશભાઈ આખો જે રૂમ ટૂર છે એ શૂટ કરી લીધી છે, અને પછીના વ્લોગમાં તમને આજે રૂમનું ભાડું કેટલું છે એક દિવસનું, ખરેખર આ રૂમનું એક નાઇટનું જેટલું ભાડું છે એટલામાં સારો મિડ રેન્જ ફોન આવી જાય, એટલા એક્સપેન્સિવ આ હોટેલ છે આ રૂમ છે. સો એનો વિડીયો પણ ખૂબ તમને મજા આવશે, આ રૂમમાં તમે એક્સપેક્ટ ના કરી એવી એવી વસ્તુઓ છે, એટલે તમને રૂમ ટૂર જોવાની પણ મજા આવશે. અને અત્યારે વાગ્યા છે 4, સો હું થોડો આરામ કરી લઉં, પછી હું અને દીપેશભાઈ મળીશું, થોડો ફોટોસ ક્લિક કરીશું, ફોનનું ટેસ્ટિંગ કરીશું, અને બસ ત્યાં સુધી હું આરામ કરી લઉં. સો મળીએ થોડી વારમાં. 2 hours later. અમે આવ્યા છીએ સ્વિમિંગ પુલ એરિયામાં, તમે જોવો છો એમ અહીંયા બધા ચિલ કરે છે, મારી પાછળ છે બધા પેલા ફોરેનર ભાઈ છે, એ થોડુંક ડ્રિંક કરે અને સ્મોક કરે છે, એને દેખાડવા માંગો નહીં કારણ કે એ ક્યાં આપણા વ્લોગ જોવાના છે. સો જુઓ તમે બતાવી દઉં ઝૂમ કરીને, સો એની આમે સમજાતું છે ને કે આપણે શું બોલીએ, એટલે વાંધો નહીં. આ છે સ્વિમિંગ પુલ એરિયા, હવે અહીંયા થોડાક ફોટોસ ને એવું ક્લિક કરશું. અત્યારે હું દીપેશભાઈના થોડાક
ફોટોસ ક્લિક કરી લઉં અને પછી એ મારા કરશે, એટલે પછી થોડાક શું સેમ્પલ આવી જાય, પછી અહીંયા ચિલ કરશું બેઠા બેઠા. 2 hours later અગિયાર છે 9 અને મેં ઘણો ટાઈમ પાસ કર્યો, ઘણી વાર બેઠા કારણ કે બીજું કંઈ કામ હતું જ નહીં. હવે ડિનર કરવા જઈએ છીએ, ફર્સ્ટ ફ્લોર ઉપર છે, હવે ત્યાં જઈને તમને બતાવશું. લગભગ બપોરે જે કર્યું ત્યાં જ છે ડિનર, અને અત્યારે જૈન ઓપ્શન અવેલેબલ હોય તો સારું છે ભાઈ, કારણ કે લાગી છે બહુ ભૂખ, હવે ત્યાં જઈને જ ખબર પડશે. મારા માટે એના જે મેનેજર છે એણે સ્પેશિયલ જૈન ફૂડ બનાવી નાખ્યું હતું. એકચ્યુઅલી બપોરે એને ખબર પડી ગઈ હતી કે હું ગુજરાતથી છું અને એ બી ગુજરાતથી હતા, સો એણે થોડી ફેસિલિટી કરી દીધી છે અને મારું જૈન ફૂડ અત્યારે બને છે. હવે આવે પછી જમીએ. સો ફાઇનલી આપણું જૈન ફૂડ આવી ગયું છે, અત્યારે થોડુંક વધારે બનાવ્યું છે. પનીરની સબ્જી બપોરે હતી જ, એટલે નવી છે એમ. રાઈસ છે, આ શું છે, વટાણા છે, વટાણા દાલ મખની, અને આમાં આમાં છે રોટી તંદૂરી કઈ છે. અત્યારે આ ખાઈ લઈએ, પેટ ભરી લઈએ અને પછી હવે મળીએ. જલ્દી જલ્દી ખાઈને પછી હું તમને મળીશ. જેમાં પછી અત્યારે અમે ખાઈ રહ્યા છીએ ગુલ્ફી, મસ્ત જેમું પેટ ભરીને. અત્યારે આને પહેલાં અમે મેન દીપેશ ભાઈ કે ગુલ્ફી ખાઈ ચૂક્યા છીએ, માવા બદામ, અને આ છે એક મિનિટ, આ તો પાન છે, મને એમ કે ઇલાયચી છે. આપણે ઓલી પાન પરાગ નથી આવતી પીપર, એક્ઝેક્ટલી ખાલી જમાવી દીધી છે, કાંઈ વાંધો નહીં, આમ સારી છે પણ ખાઈ લેશો. જમીને અમે અત્યારે આટો મારવા આવ્યા છીએ. આ તમને જે દેખાય છે ને, કાલે અહીંયા ઇવેન્ટ છે, એમ મોટોરોલા એજ 50 Pro સ્માર્ટફોન જે મોટો એનો નવો ફ્લેગશિપ છે લોન્ચ થવાનો છે. સો અત્યારે જુઓ તમે બધું એકદમ સારું અહીંયા બધું થઈ રહ્યું છે, પ્રિપરેશન ને એવું બધું. બસ અત્યારે આટો મારે છે, કાલે જે છે મેઇન દિવસ છે, કાલે લોન્ચ થશે, ઘણા ક્રિએટર્સ આવશે, એની સાથે પણ મુલાકાત કરીશું. સો સ્ટે ટ્યુન ભાઈ. લિટરલી અત્યારે રાતના 1:30 વાગ્યા છે ને હું જો જસ્ટ મારા રૂમમાં આવ્યો છું. હવે તમને એમ થતું હશે કે જેમાં પછી આટલી વાર ક્યાં ખોવાઈ ગયા હતા, તો હતું એવું કે જેટલા પણ ક્રિએટર હતા, જેટલા પણ અમે ફ્રેન્ડ્સ હતા, ફિલો ક્રિએટર્સ બધા બેઠા હતા રૂમમાં અત્યાર સુધી, ને બધી ડિસ્કશન કરતા હતા કે કોન્ટેન્ટ કઈ રીતે બનાવવો જોઈએ, શું શું કરવું જોઈએ. ઇન શોર્ટ નવું નવું શીખતા હતા, જેમ બિઝનેસમેન કઈ રીતે બધા મીટિંગ કરતા હોય એ રીતે જ કોન્ટેન્ટ ક્રિએટર્સ હતા બધા. આજે 10 વાગે બેઠા હતા અને ખબર પડી નહીં કે કઈ રીતે 1:30 વાગી ગયો, એટલે બસ આવી રીતે અત્યારે માંડ માંડ અત્યારે બધા છૂટા થયા. અને હવે હું સુઈ જાઉં છું અને વ્લોગને પણ અહીંયા એન્ડ કરું છું, કારણ કે આવતીકાલે છે મોટો રોલાનો ઇવેન્ટ, ફોન લોન્ચ થવાનો છે. સો એનો વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળશે, અને હિન્દી ક્રિએટર પાસે આપણે ગુજરાતીમાં અમુક શબ્દો બોલાવા છે, સો એમાં પણ તમને જોવાની મજા આવશે. ટેક કેર તમને બધાને, મારા જયસ્વામી જયકૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. અને વિડીયો જો ગમ્યો હોય તો ચેનલ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ જે આવે એ કરી દેજો. બાય, ગુડ નાઇટ. કારણ કે મને આવે છે નીંદર, રાતનો વાગ્યો છે 1:30, એટલે હું સુઈ જાઉં છું.